દીપ દર્શન વિદ્યા સંકુલમાં તારીખ 24/2/2024 ના રોજ ફનફેરનું ભવ્ય આયોજન કરવાનું શરૂઆત કરાઈ હોય, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સવભેરા કાર્યક્રમમાં પોતાનું આગવું યોગદાન અપાયું હતું. શિક્ષણ જગતમાં કાર્યરત અને જીવન મૂલ્યો શીખવતી એવી શાળા દીપદર્શન વિદ્યા સંકુલમાં તારીખ 24/2/2024 ના રોજ ફનફેરનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, વાલી મિત્રો સહિત આશરે 22,000 જેટલા અન્ય લોકો પણ જોડાયા હતા. ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પોતાનું આગવું યોગદાન અપાયું. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શક્તિઓને પ્રદર્શિત કરતા અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓની દુકાન પણ ખોલવામાં આવી હતી. મગજની કસરત કરાવતી ગેમ ઝોન, ફન ઝોન, 3D એનિમેશન, નવી દુનિયાની અવલોકિક અનુભૂતિ કરાવતું મૂવી ઝોનનું પણ આયોજન કરાયું. આનંદના રસ્થાનને અતિ આનંદિત અને મનોરંજક બનાવવા મ્યુઝિક ઝોન, ડાન્સ ઝોનનું આગવું પ્રદર્શન રહ્યું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ મળેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી ખીલાવી શકાય, પરસ્પર આત્મીયતાનું સિંચન થાય મુખ્ય ઉદ્દેશ હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગીશા પટેલ, પ્રાથમિક વિભાગ, ગુજરાતી માધ્યમ, દીપદર્શન વિદ્યા સંકુલથી બોલું છું. આજે અમે આ ભવ્ય આનંદ મેળા, આનંદનો રસ્થાળનું આયોજન કર્યું છે. તો અહીં ખૂબ જ સરસ મજાની પ્રસ્તુતિ રજૂ થઈ રહી છે, જેવા કે સ્ટેજ ડાન્સ છે, ગેમ ઝોન છે, હોરર શો છે, 3D શો છે, તેમજ વિવિધ અવનવી વાનગીઓ પણ અહીં ઉપસ્થિત છે. તો આપ સૌ અહીં આવો. આજનું આ પ્લાનિંગ છે, અમારું એક દિવસનું આયોજન છે અને ખૂબ જ ગ્રાન્ડ લેવલ પર અમે કર્યું છે. તો આપ સૌ દર્શક મિત્રો પણ અહીં પધારી શકો છો અને આજના આ આનંદ મેળા, આનંદનો રસ્થાળ 2 નું આપ મજા માણી શકો છો. આમાં અમારા 72 જેવા સ્ટોલ છે, તેમજ અમે વિદ્યાર્થીઓ ગણીએ તો 250 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ છે, તેમજ ડાન્સ માટે જોઈએ તો અમારા 300 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ છે. બાળકો અહીં સ્ટેજ પર ડાન્સ કરશે, સિંગિંગ કરશે, પોતે જાતે જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છે, પિયાનો છે, ઢોલક છે વગેરે, એ પોતે એક્સપ્લેન કરશે. અહીં ડાન્સ પણ પોતે રજૂઆત કરશે સ્ટેજ પર. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.